સમાજને માટેના પણ લેખકો હોઈ શકે. જે પ્રશ્નો ઊભા થયા છે તેના ઉપર આપણે આવીએ અને હું ચિરાગભાઈને કહું કે એ પ્રશ્નો કેવી રીતે આપણી સામે પહોંચ થાય છે. મુખ્ય પ્રશ્ન તો એ છે કે સામાન્ય વાચક આ સાહિત્યને માણી શકતો નથી, વાંચી શકતો નથી એવું પણ બને છે. ગુજરાતી ભાષામાં ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્રને આપણે એવું ગણીને ચાલીએ છીએ અને ત્રીજો અને ચોથો ભાગ તો સાવ જ એલિટિસ છે એવું પણ કહી શકાય. પણ સાથે સાથે પહેલો ને બીજો ભાગ એટલો સરળ છે તેનું શું, એટલે કે કો એક્ઝિસ્ટન્સનો સ્વીકાર કરીને ટોટલ સિનારીઓના સંદર્ભમાં, આખા પરિદ્રશ્યના સંદર્ભમાં આપણે વિચારીએ કે આ પ્રકારની મંડળીથી જે સાહિત્ય રચાયું એને શું શું નુકસાન કર્યા છે અથવા તો એને કેવા કેવા પ્રશ્નો ઊભા કર્યા છે. જી મનીષીભાઈ, આપ એલિટ શબ્દની વાત કરી, એલિટ ક્લાસ જે આપણે ભદ્ર વર્ગ જેનું ગુજરાતી કર્યું છે, પણ આપણી ભારતીય પરંપરામાં વર્ગને બદલે આપણે ભદ્રલોક શબ્દ વપરાય છે. આ ભદ્રલોક કોને કહેવાય તો ભગવદ ગો મંડળમાં એનો જે અર્થ આપ્યો છે એ બહુ જ રસપ્રદ છે અને આખી વાતને એ ખુલ્લી કરી શકે છે કે ભદ્રલોક એટલે શું અને એનું સાહિત્ય એટલે શું. ભદ્રલોકનો આપ્યો છે કે ભાગ્યશાળી પુરુષ, સદગૃહસ્થ, સજ્જન, આબરૂદાર માણસ, શારીરિક મહેનત કર્યા વગર પૈસા કમાનાર વર્ગ, ઉજરિયાત વર્ગ, મધ્યમ વર્ગના માણસો. આ ભગવદ ગો મંડળનો આપેલા અર્થ છે કે ભદ્રલોક કોને કહેવાય. અને આ સાહિત્ય છે એ આપણે માની લેવાય છે કે ભાઈ ગુજરાતી ભાષા છે એ સંસ્કૃતની દીકરી છે, પણ હવે બહુ સુસ્પષ્ટ છે કે દીકરી નથી, દીકરીની દીકરી છે અથવા સંસ્કૃત એની માસી કહી શકાય, પણ આપણે સ્વીકારતા નથી. અને સંસ્કૃત પરંપરા જે નાટકની વાત કરી તો નાટકમાં જે સંસ્કૃત નાટકની પરંપરામાં પાત્રો જે છે એ ઉચ્ચ વર્ગના જે પાત્રો છે, રાજા છે, બ્રાહ્મણ છે, પુરોહિત વર્ગ છે, એ બધા સંસ્કૃતમાં બોલે છે. અને એ સિવાયના દાસ, દાસી, નોકર, ચાકર અને સ્ત્રીઓ એ બધા પ્રાકૃતમાં બોલે છે. તો આ જે ભેદ છે એ આખો વર્ણ વ્યવસ્થા જે શિરાગભાઈએ પણ આખી વાત કરી કે આમાં જાતિ જ્ઞાતિનો પ્રશ્નનો આવે છે, તો આ વર્ણ વ્યવસ્થાનું જે ડોમિનેશન છે એ પરંપરા સંસ્કૃત સાહિત્યથી શરૂ કરીને અત્યાર સુધી એ ચાલુ છે. અને આજકાલ તો જે વર્ણ વ્યવસ્થા જે જડબેસલાક બની રહી છે એ વ્યાપક બને છે અને ભદ્રલોકનું જે વર્ચસ્વ છે એ સાહિત્યમાં વધુ ને વધુ પ્રભુત્વ મેળવતું જાય છે. ભદ્રલોકનું સાહિત્ય પ્રભુત્વ મેળવતું જાય છે. ડોક્ટર રૂપાલી બર્કે, મારે વધારે કંઈ રેપ્યુટેશન નથી કરવું, પણ એક વાત ચોક્કસ છે, આપણે ભદ્રવર્ગ કહીએ છીએ એટલે જેને કે એરિસ્ટોક્રસી ફ્રોમ ધ સોશિયો ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ, જે સંપન્ન વર્ગ હતો એ લોકોને આપણે ભૂલવું ના જોઈએ કે શિક્ષણનો બેનિફિટ પહેલાં મળ્યો અને વર્ષો સુધી એ લોકોને શિક્ષણ, અને આપણે પંડિત યુગની વાત કરીએ તો વેસ્ટર્ન એજ્યુકેશનનો બેનિફિટ એ લોકોને મળ્યો. એટલે સ્વાભાવિક છે કે જે બીજા વર્ગો છે જે જેને આપણે હેવ નોટ્સ કહીએ છીએ, સોશિયો ઇકોનોમિક રીતે જે અંડર પ્રિવિલેજ કે માર્જિનલાઇઝ છે, એમની પાસે શિક્ષણ નું માધ્યમ નહોતું એટલે અભિવ્યક્તિ તો હોય જ નહીં ને, અને એટલે એમની કલમની એમને તાકાત જ નહોતી. એ કલમની તાકાત મોડી આવી છે. તમે દલિત રાઇટર્સની વાત કરો, આદિવાસી રાઇટર્સની વાત કરો, તો આપણે અત્યારે ફર્સ્ટ જનરેશન રાઇટર્સ જોઈ રહ્યા છે. જ્યારે તમે એરિસ્ટોક્રેટિક આ ભદ્ર વર્ગમાં જુઓ તો કેટલી પેઢીઓથી એમાં તમે જોશો કે પૌત્રી અને પ્રપૌત્રી એ બધા લેખન કાર્યમાં હશે, પણ આદિવાસી વર્ગ અને દલિત વર્ગમાંથી તો ફર્સ્ટ જનરેશન છે. એ હવે એ લોકોને એજ્યુકેશનનું બેનિફિટ મળ્યું છે, એટલે આપણે જે કહીએ છીએ કે વર્ચસ્વ, એ વર્ચસ્વ હજુ તો તોડવાની વાર લાગશે. હજુ અભિવ્યક્તિ હાંસિયામાંથી હમણાં જ ઊભી થઈ છે અને મારે સતત એ જ પક્ષમાં બોલવું છે ને, એ જ વાત કરવી છે, કારણ કે હું એમાં રસ ધરાવું છું. સુમનભાઈ સાહેબ જેવું જ હું કહું છું, કો એક્ઝિસ્ટન્સ જરૂરી છે, હેજીમનીની આપણે ના પાડી છે. આ બે શેડ્સ છે કે ત્રણ શેડ્સ છે, સો લેટ ઇટ બી અ રેઇનબો, લેટ દેર બી ઓલ કલર્સ ટુગેધર એન્ડ નોટ
the aspiration of one color to dominate all the other colors. Jani wali piranano mahatva chhe. Chirag bhai. તો મને લાગે છે ઇન અ રિસ્પોન્સ ટુ ઓલ ધીઝ થ્રી સેટ ઓફ કમેન્ટ્સ દેટ હેવ કમ, મારે અને અમે લોકો એમ પણ વિચારેલું કે આપણે લોકો વાત કરીએ સૌથી પહેલાં કે તો સાહિત્યનો એવો તો કયો મૂળભૂત સ્વભાવ છે કે સાહિત્ય, જેમ રૂપાલીબેને કહ્યું એમ, શિક્ષિત સમાજની પ્રવૃત્તિ હોવાને કારણે શિક્ષિતમાંથી સુસંસ્કૃત પ્રોસેસીસ મેન્ટેન કરતું હોવાને કારણે એવા લોકો કે જે વાંચે છે, લખે છે, અને એવા લોકો માટે વંચાતું અને લખાતું અને એવા લોકો દ્વારા વંચાતું અને લખાતું એન્ટિટી બની ગયું. સાહિત્ય એટલે શું એવું મારે ચોક્કસ મારા પેનલિસ્ટને પણ પૂછવું છે. એ સવાલ ઓડિયન્સ માટે પણ છે, કારણ કે છેવટે 15-20 મિનિટમાં આપણે ઓડિયન્સ સાથે પણ સંવાદ કરવા માગીએ છીએ કે ઇઝ લિટરેચર નેસેસરીલી એન એલિટિસ્ટ એક્ટિવિટી? Because it belongs to the learned community of our society? Or is literature an expression? And an expression of one and all? Ji, aa sawal no jawab kadash Suman bhai apva maagshe. Chirag bhai je swabhav shabd vapro e bahu mahatvano che. Ke sahitya no potano swabhav shu che, sahitya no function shu che, e shu karva maage che. Have એનો જો જવાબ આપણે વિચારવા બેસીએ તો આપણે એ સ્વીકારવું પડશે કે જે વ્યક્તિ ભાષાને સમજે છે, જે વ્યક્તિ મનુષ્ય જીવનના ભાવ જગતને સમજે છે, જેને કંઈક જીવનનો સાર પકડાયો છે, જીવનની ડિઝાઇન જેના હાથમાં આવી છે, એવી એક વ્યક્તિ જે સામાન્ય જનોથી જુદી પડવાની જ છે સ્વાભાવિક રીતે, અને એ લખે છે એટલે દેખીતી રીતે એની રચનાઓ પણ મુશ્કેલ બને છે, અથવા તો એની રચનાઓ પર એના વ્યક્તિત્વના ઘણા બધા શેડ્સ હોય છે. હવે આમ હોવાને કારણે જે પ્રશ્નો ઊભા થયા છે એનું સોલ્યુશન શું એમ આપણે વિચારવું પડે. લેખનને તમે એવું નહીં બનાવી શકો કે જે સાવ જ જનસામાન્યમાં પહોંચી જાય, નહીં તો એ લેખન રહેશે નહીં, એવા પણ એમાં ભયસ્થાનો રહેલા છે. એટલે લિટરેચર ઇટસેલ્ફ જો તમે સમજતા હોઈએ, આપણે સમજતા હોઈએ, તો એ આપણે સ્વીકારીને ચાલવું પડે કે એ થોડેક તો તમારી પાસે કામ કરાવશે જ, તમારે કંઈક ને કંઈક તો એની જોડે જોડાવા માટે કરવું જ પડશે, એને સ્વીકારવા માટે કે એને માણવા માટે તમારે કોઈને કોઈ પ્રકારની સજ્જતા કેળવવી પડશે. હવે આ જે સવાલ છે એમાં પ્રશ્ન એ આવે છે કે ભાઈએ કહ્યું તેમ સંસ્કૃત જ બોલી શકે અને પ્રાકૃત જ બોલવું પડે એવા નિયમો સ્વીકાર્યા, અથવા તો નાટક છે તો એમાં આમ જ હોઈ શકે અને એનું શાસ્ત્ર આ બધાને અતિશયતાથી અનુસરવાને કારણે, અનુસરવું તો પડશે જ પણ અતિશયતાથી અનુસરે છે એને કારણે એ સાહિત્ય મુશ્કેલ બને છે અને એનો સીધો વિચ્છેદ આપણે જોઈ શકીએ, ડિસકન્ટિન્યુટી વિથ ધી સોસાયટી આપણે તરત જ જોઈ શકીએ છીએ. એનો જવાબ શોધવા માટે મારી પાસે થોડાક વિચારો છે પણ એ હું પછી રજૂ કરીશ ભાઈને બેન. એટલે કદાચ એક મુદ્દો એ પણ છે કે ખૂબ ભદ્રતામાં લખાયું, ખૂબ ભદ્ર રીતે લખાયું, ભદ્ર વર્ગ દ્વારા લખાયું, એટલે મનીષભાઈ આપનો તો અભ્યાસ વિશદ હશે આના વિશે. શું સાહિત્ય છેક સુધી, જે આપણો મૂળ મુદ્દો છે, પહોંચ્યું છે? થોડું પહોંચ્યું છે, બિલકુલ નથી પહોંચ્યું છીવાડાના માણસ સુધી. એ પહેલાં હું એક મિનિટ માટે મનીષભાઈને એવી રિક્વેસ્ટ કરું કે આપ પ્લીઝ મૂલ્યોની વાત કરો, કારણ કે એ એક સમાજશાસ્ત્રી છે. જી, એમણે સમાજ સાથે વધારે કરેલું છે. કરેક્ટ. એ મૂલ્યો કઈ રીતે સમાજમાં પર્ક્યુલેટ થાય છે, એ એવા કયા મૂલ્યોએ આપણા એવા વિચારોનું ઘડતર કર્યું જેને કારણે પછી સાહિત્ય એ મૂલ્યોનું ઘડતર અને એ મૂલ્યોને કારણે સાહિત્યનું આગળ વધુ પડતું જ એવું ભદ્ર વર્ચસ્વવાળું ઘડતર, એ બંનેની વચ્ચે એક સરસ મજાનો સંવાદ સતત ચાલ્યા કર્યો છે વર્ષોથી સાહિત્ય સર્જન પ્રક્રિયામાં. આપ એની પ્લીઝ વાત કરો. અને કદાચ પહેલો સવાલ કે એ પહોંચ્યું છે સમાજશાસ્ત્રી તરીકે, આપનો અભ્યાસ શું રહ્યો છે, શું છેવાડાનો માણસ ગોવર્ધન રામ ત્રિપાઠીની નવલકથા વાંચી શક્યો છે, સમજી શક્યો છે, એના મૂલ્યો એને પહોંચ્યા છે અને એવું કંઈ, આપ શું કહેવા માંગશો? એટલે મારો આમાં બહુ સ્પષ્ટ મત છે, હું તમારો સવાલનો પહેલો એ કરીશ કે સાહિત્ય એ લોકોથી અલગ ન હોઈ શકે. સાહિત્યનો સાહિત્ય વિશે આ ગેરસમજ છે, એ બહુ એલિટિસ્ટ ગેરસમજ છે. એટલે આ જે ભદ્રવર્ગ માને છે સાહિત્ય એટલે શું, સાહિત્ય એ કોઈ પણ માણસની અભિવ્યક્તિ છે, કલાત્મક અભિવ્યક્તિ છે. માણસ એક માટીમાંથી, એનો સ્કિલનો સવાલ આવે છે. કવિતા લખવી, વાર્તા લખવી, આ સાહિત્ય સર્જન કરવું એ કોઈ પણ વ્યક્તિ કરી શકે,
આજે એક ગૃહિણી સરસ રસોઈ બનાવે છે, કેટલું મીઠું મરચું નાખવું, એ જ પ્રમાણે કવિતા લખનારો કે તમે રેડિયો પર કામ કરતા હો તો શું કરવું તો લોકોને રસ પડશે, એ મહત્ત્વની વસ્તુ હોય છે. આ સ્કિલની વસ્તુ છે. કુંભાર જેમ માટીમાંથી માટલું બનાવે છે એવી જ પ્રક્રિયા એની છે. પતંજલિ નથી માનતા આપણા પાણીની ને બધા સર એવું માને છે કે ભાઈ કુંભારના જેવું માટલું નથી, પણ વ્યાકરણ ઘડવું એ ના થાય, શાશ્વત શબ્દની વાત કરતા હોય છે. પણ શાશ્વત શબ્દ જેવું કશું હોતું નથી. શબ્દ હંમેશા સમાજ જે જે તબક્કામાંથી પસાર થાય છે એ સામાજિક આર્થિક રાજકીય જે ડોમિનન્ટ હોય છે એ પ્રમાણે અર્થ પકડતું હોય છે. બીજો મુદ્દો છે, મુદ્દો જે મહત્વનો છે એ મૂલ્યોનો છે. મૂલ્યોનો છે એટલે ભદ્રવર્ગના મૂલ્યો છે જાયની. ધારો કે તમે આ વાત કરી કે સાહિત્ય પહોંચતું નથી, તમારો શબ્દ સવાલ અને ચિરાગભાઈ જે મૂલ્યોની વાત કરી છે એ બહુ મહત્વના છે કે કેમ નથી પહોંચતું સાહિત્ય. હું તમને એક દાખલો આપું. મારી બહુ જ ખૂબ પ્રિય વાર્તા છે, દ્વિરેપની વાર્તા છે, ખેમી વાર્તા છે, ખેમી. અને એના ઉપર જ્યારે હું સ્ક્રીન પ્લે લખી રહ્યો હતો ટેલિવિઝન માટે ત્યારે એ વાર્તા મેં ખૂબ વાર વાંચી, 50-60 વાર એમાંથી પસાર થયો. અને બહુ એક દ્વિરેફ એટલે એક આખા ગાંધી સમયના એક બહુ એને ગાંધીજીની સરળ ભાષા બધી જ વસ્તુ આવી. એ વાર્તાની જે એમાં જે ચિત્રાત્મકતા છે, હું ટેલિવિઝન કે હું દ્રશ્યની દ્રષ્ટિ જોવા જાઉં તો કેટલા સરસ દ્રશ્યો છે કે જે બહુ આકર્ષે આપણને. એક સંડાસના પગથિયા ઉપર, જાજુના પગથિયા ઉપર બેનો એક રોમેન્ટિક હોય કે ધનિયો બીડી સળગાવવા જતો હોય અને એમાં તો બોલવાઈ જતી હોય અને ખેમી એના પાલવથી એને બીડી સગા આવા જે સરસ જેમાં ચિત્રો આવતા હોય, લોકગીતો એમના એમની ભાષાના ગીતો પણ ખેમીમાં તો બહુ સરસ રીતે લખાયા. પણ જ્યારે ધનિયો ગુજરી જાય છે, આ મૂલ્યોની ક્યાં વાત આવે છે, ત્યારે ખેમી એક સનાતની બ્રાહ્મણ પાસે જાય છે. બ્રાહ્મણ શું કહે છે એને કે તું બીજા લગ્ન ન કરે, યજ્ઞ કરાવે તો પેલો સદગતિ પામે. પૈસા ભેગા ભેગા કરી કરીને એ 7 વર્ષ જિંદગી ના કાઢે, 7 વર્ષ એક યુવાન યુવતી. અને પછી 7 વર્ષ પછી એ કરાવે છે અને પછી શું કહે છે કે આ જીવતરને મારે બીજું થીગડું નથી આપવું. હવે આપણને એક સવર્ણ તરીકે, અપર કાસ્ટના માણસ તરીકે, હું બ્રાહ્મણ તરીકે મને બહુ ગમી જાય. શરૂઆતમાં મને આ વાર્તા ખૂબ ગમી, અરે વાહ કેટલા મૂલ્ય પ્રેમની કહાણી કહી છે. પણ જે શ્રમજીવી વર્ગ છે, મહેનત કરનારા વર્ગ છે, એમાં નાતરી જવું, વિધવા વિવાહ કરવા એ સ્વાભાવિક છે. કારણ કે ત્યાં બે હાથનો મહત્વ છે, શ્રમનું મહત્વ છે. એ શ્રમનું મહત્વ તમે કાઢી નાખી અને હું મારા બ્રાહ્મણીય મૂલ્યો ઠોકું, એ ક્યાંથી પહોંચે? હજુ સુધી આપણે ત્યાં કોઈએ આ વાર્તા લઈ વાલ્મીકી સમાજની પાસે જઈ આ વાર્તા કોઈએ વાંચી છે? એ વાંચવી જોઈએ. અને એ લોકો આના વાર્તા વિશે શું કહે છે ત્યારે આપણને ખબર પડે કે આપણે કહેવાતા એલિટિસ્ટ પહોંચી શકીએ છીએ કે નથી પહોંચી શકીએ. જી, ઇટ્સ અ સેમ એક્ઝામ્પલ ઇન જોઝેફ મેકવાન્સ આંગળિયાત. યસ, કે તેમ છતાંય છેવટે આખી નવલકથાના અંતમાં એ સ્ત્રી પાત્ર ફરી પોતાના પ્રેમી સાથે નથી જોડાતું. એન્ડ ઇટ્સ આઈ થિંક ઇવન ઇન જોઝફ મેકવાન્સ માઇન્ડ સાયકી ઇમ્પોઝિશન ઓફ ધ બ્રાહ્મિનિકલ વેલ્યુઝ. પણ પન્નાલાલ પટેલની કંકુમાં પણ કંકુને કદાચ એમાં તો ઉલ્લેખ પણ છે, હું ભૂલ ના કરતો હોઉં તો, કંકુમાં ઉલ્લેખ છે કે એ નાતમાં એટલે બીજા પુરુષને પરણવું કે બીજું લગ્ન કરવું બહુ માન્ય છે અને કંકુ કદાચ એ વખતે નથી કરતી. પણ હવે એ પણ એક ઉત્કૃષ્ટ સર્જન છે અને ઉત્કૃષ્ટ વ્યક્તિ દ્વારા કરાયેલું સર્જન છે. વાત એક છેવાડાના કમ્યુનિટીની છે. મારો એક સવાલ ડૉક્ટર બર્કે આપને છે કે શું, અને સુમનભાઈ તમને પણ, કે શું સાહિત્યએ પહોંચવું જ પડે, પહોંચવું ફરજિયાત છે, છેવાડા સુધી જવું જ પડે, એ કોઈ મનમરજી માટે, મનમોજી માટે, નિજાનંદ માટે, હું જે વ્યક્તિ તરીકે છું, જે સમયમાં છું, જે સમાજમાં છું, એના વિશે વાત ન કરી શકું? સાહિત્યનું પહોંચવું ફરજિયાત છે? ડૉક્ટર બર્કેને હું પહેલાં પૂછવા માંગીશ અને પછી આપ સુમનભાઈ આપ પણ એમાં. તમે સાહિત્ય પહોંચવાની વાત કરો છો ને, તો આ સમાજોમાંથી અભિવ્યક્તિની જે જીજીવિષા છે જેના કારણે લોકો લખવા લાગ્યા છે. મારી પાસે આ પત્ર છે, એક બહુ પીડ દલિત કવિ, એમણે મને એમનો કાવ્ય સંગ્રહ મોકલ્યો, એની સાથે આ પત્ર મોકલ્યો. હું નામ નથી કહેતી, પણ
પહોંચવાની વાત, એટલે કે એ જે આપણે ભેદની વાત કરીએ છીએ હાયરાર્કી હેજીમનીની, એ વાત આમાંથી સ્પષ્ટ થાય છે. એટલે હું તો એક સ્ટેપ આગળ જઉં છું, તમે શિષ્ટ સાહિત્ય એમના સુધી પહોંચ્યું છે એની વાત કરો છો ને, પહોંચ્યું છે. આ જે ફર્સ્ટ જનરેશન રાઇટર્સ છે એ લોકોએ આ વાંચેલું પણ છે, પણ એનો એવું નથી કે એમને માત્ર ભાવક રહેવું છે, એ લેખક એક સ્ટેપ આગળ ગયા છે. એમણે એવું લખ્યું છે કે પોએટ્રી કળાના પરંપરાગત શાસ્ત્ર દ્વારા એના સૌંદર્ય શાસ્ત્રની વિભાવના ખૂબ થઈ છે, હજુ એ થતી રહેશે, પરંતુ માનવીય નિસ્બત અને સામાજિક દર્શનને લઈને ચર્ચા થવી જોઈએ એમ હું માનું છું. કારણ કે દલિત કવિતાને પરંપરાગત મૂલ્યો સાથે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી મૂલવવી ઘટે. લલિત કવિતાના કેન્દ્રમાં માણસની સ્વાનુભૂતિ વ્યક્તિગત હોય છે, જ્યારે દલિત કવિતા સમગ્ર પીડિત સમાજની વ્યથા વ્યક્ત કરે છે. એક વિશેષ વર્ગને કન્નડતા, સામાજિક ભેદભાવને પડકારતી દલિત કવિતાના કેન્દ્રમાં વિદ્રોહ હશે, આક્રોશ હશે, સંવેદના હશે, જીવવાની મથામણ હશે અને માનવતા હશે. હા, ગામના છેવાડાનો અને સમાજ છેવાડાનો શાબ્દિક અવાજ કર્કશો જરૂર લાગશે, પણ એનો રણકો, એની જીજીવિષા ખોટી નથી. સમાલોચકો આ સૂક્ષ્મ ભેદ પોએટ્રીના સંદર્ભે પારખવાનું ચૂકી જતા હોય એવું મને લાગ્યા કરે. બે લેખકોનો જે ઉલ્લેખ થયો એ બહુ જ ઉપયોગી છે. એક તો કેમીના કરતા રામનારાયણ પાઠક અને પન્નાલાલ, બંને રચનાઓમાં આ રીતે છેલ્લે સમાજનું જે મૂલ્ય છે એને પાત્રો તાબે થઈ જતા હોય કે શરણે ચાલી જતા હોય એવું ચોખ્ખું આપણને જોવા મળે. અને ત્યારે મનીષીભાઈની વાત સાચી લાગે કે આ લેખકો આખરે તો સ્થિતસ્ય સમર્થનમ કરવા માગે છે, કશો બ્રેક થ્રુ જેને કહેવાય, કશું નવપ્રસ્થાન કે પરિવર્તન સમાજમાં આવે એ દિશાનું કશું લખતા નથી એવી એક એક લાગણી ચોક્કસ પ્રગટે. પણ બીજી બાજુથી જો આપણે વિચારીએ તો એ પાત્રો માટે આપણને જે સહાનુભૂતિ થાય છે, જે અનુકંપા થાય છે, એ અનુકંપા કોઈને કોઈ રીતે આપણા હૃદયમાં વસી જાય છે અને આપણે એ પાત્રો જીવનમાં જ્યાં જ્યાં દેખાય ત્યાં ત્યાં, એ વર્ગ જ્યાં જ્યાં દેખાય ત્યાં ત્યાં સહાનુભૂતિથી અથવા તો આપણી પોતાની એક અંગત લાગણીથી એની સાથે વર્તવાની કોશિશ કરીએ છીએ, આવું દૂર દૂર રહીને સાહિત્ય માણસને બદલે છે એવું મારું ચોક્કસ માનવું છે. લિટરેચરના બે પ્રકાર હોઈ શકે, લિટરેચર ફોર એસ્થેટિક્સ એટલે કે આનંદને માટેનું સાહિત્ય, અને લિટરેચર ફોર અપીલ એટલે કે અનુનય કરવા માટેનું, તમારા સુધી આ પ્રશ્નને મારે રાઇટર તરીકે પહોંચાડવો છે, તમને જગાડવા છે, તમારામાં મારે પરિવર્તન લાવવું છે, તમે કંઈક ઝઘડો કરો, તમે કંઈક વિદ્રોહ કરો એવી ઈચ્છાથી લખનાર લેખકો પણ હોઈ શકે. એટલે બંને પ્રકારના લેખકો હોઈ શકે, આપણે એકને બદલે બીજું એમ નથી કરી શકતા એવું હું બહુ ચોક્કસપણે માનું છું. એટલે કે કાલિદાસ પણ હોઈ શકે, બાણ પણ હોઈ શકે, ગોર્ધન રામ પણ હોઈ શકે, સુરેશ જોશી હોઈ શકે, તો આ બાજુ ચંદ્રકાંત બક્ષી પણ હોઈ શકે. આ પ્રકારની એક પ્લુરાલિટી જેને કહેવાય, બહુવચનીયતાનો સ્વીકાર કરીને આપણે ચાલવું પડે છે. બાકી જે મુશ્કેલી છે તે એ છે કે લેખક પોતે જાગૃત નથી, આખી વાતનો સાર ત્યાં આવે છે કે એની કોઈ સભાનતા નથી, સમાજના પ્રશ્નોને વાંચવાની કે એને વિશે વિચારવાની એની કોઈ તૈયારી નથી હોતી, જેને સંપ્રજ્ઞતા કહેવાય, અવેરનેસ કહેવાય, એ એની પાસે નથી હોતી અને એ પોતાની લઢણમાં લખ્યા કરતો હોય છે, એને કારણે એ એલિટ લાગે છે, એ એક વાત છે. બીજી વાત એ છે કે એને જે કંઈ શૈલી ગમી ગઈ છે, એને જે કંઈ ફાવી ગયું છે એમાં ને એમાં એ રમ્યા કરે છે, એ બીજો મોટો પ્રશ્ન છે. એને કારણે પણ લેખકની સાથે આપણો કંઈ મેળમેળાપ થતો નથી, આપણે એના સુધી પહોંચી વળતા નથી. જેમ કે આધુનિકોએ કલ્પનો અને પ્રતીકોને મૂલ્ય ગણીને એટલો બધો દાટ વાળ્યો રચનાઓમાં, એટલો બધો એનો ખીચડો કરી નાખ્યો કે વાચક ત્યાંથી ભાગી ગયો. આવા ઘણા દાખલાઓ આપી શકે કે શૈલીને કારણે અથવા તો સાહિત્ય પોતે સર્જી રહ્યો છે, કળા સર્જી રહ્યો છે, એના એક વ્યામોહને કારણે પણ ઇટ બીકમ્સ એલિટિસ. અને મૂલ્યોને વિષયની બેદરકારી, હું એવું ના કહું કે અમુક મૂલ્યને માટે હું રચના કરવા બેસી જાઉં, કરી શકું તો સારી વાત છે, એવું કરનારા જે હોય એનો આપણને વાંધો નથી, પણ મને ખબર તો પડવી જ જોઈએ એઝ અ રાઇટર કે મારા સમાજમાં હું જીવું છું એ સમયકાળમાં સમાજના, સભ્યતાના, સંસ્કૃતિના કેવા કેવા પ્રશ્નો છે. અને એ પ્રશ્નોને વિશે વાર્તા જ લખવી કે નાટક લખવી એવું જરૂરી નથી, તમે એક સારી કલમ ધરાવો છો
તો તમે સારા લેખો પણ લખી શકો છો, તમે પત્રકારત્વ કરી શકો છો, એ રસ્તો તો ખુલ્લો જ છે. આ બધું કરવા માટે ગુજરાતી રાઇટર તૈયાર નથી, એ વાત સાથે હું સંપૂર્ણપણે સંમત થઉં છું. થેન્ક યુ વેરી મચ. ચિરાગભાઈ, આપનો ઓપિનિયન લઈને આઈ હેવ ટુ રિસ્પોન્ડ ટુ ધ ક્વેશ્ચન યુ આસ્ક, કે સાહિત્ય એ છેવાડાના માણસ સુધી પહોંચવું જરૂરી જ છે, એને પહોંચવું જ જોઈએ, ફરજિયાત છે કે નહીં? આઈ એમ સોરી, આઈ ડોન્ટ અગ્રી વિથ ધ ક્વેશ્ચન. છેવાડાના માણસનું જે એક્સપ્રેશન છે, એણે સાહિત્ય શબ્દ સુધી, સાહિત્ય શબ્દના જે અર્થ છે ત્યાં સુધી પહોંચવું છે અને પહોંચવું જ જોઈએ. એટલે આખો જનસંસ્કૃતિની વાત છે, લોક સંસ્કૃતિની વાત છે, ઇટ્સ અ બોટમ્સ અપ પ્રોસેસ, રાઈટ? અવર ક્વેશ્ચન, જો આપણે પ્રશ્ન પણ એવો પૂછીએ કે સાહિત્ય એ છેવાડાના માણસ સુધી શું પહોંચવું જોઈએ, તો ઇટ ઇઝ સ્ટીલ અ ટોપ ડાઉન અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? ધ લિટરરી precincts will have to reach out to them. No, they are expressing, they are writing. So everybody is literary, has a literary expression. પ્રશ્ન એ છે કે એમને અને સાહિત્યની વિભાવનામાં એ કઈ રીતે કેટલા સંમેલિત છે અને ક્યાં ક્યાં સંમેલિત નથી, કેનન ફોર્મેશન થાય છે, રાઈટ? એમાં એ લોકો અંદર છે કે કેનનમાંથી બહાર રહી ગયા છે અને કેમ રહી ગયા છે, એ આપણો મૂળ મુદ્દો છે. આપ જો અનુમતિ આપો, આપ ચારે તો ઇન્ટરેક્શન પણ શરૂ કરીએ. આપણે સમયની પણ થોડી પાબંદીઓ છે. મનીષભાઈ, ડુ યુ વોન્ટ ટુ સે એનીથિંગ? એન્ડ યસ પ્લીઝ. એટલે આ જે સાહિત્યનો પ્રશ્ન છે કે સાહિત્ય જેને જે લખવું એ લખે, કોઈ નિજાણન માટે લખે કે આ લખે, પણ જ્યારે ડોમિનન્ટ, જ્યારે સંસ્થાઓમાં બેઠનારા હોય, ભદ્રવર્ગના લોકો કંટ્રોલ કરતા હોય સંસ્થાઓ, કરેક્ટ, તો એ સંસ્થાઓ કોના માટે જ લખે છે, પોતે લખે છે, એટલું જ સારું, અમારું લખાણ પહોંચવું જ જોઈએ, સમજાય કે ન સમજાય, એ ન હોવું જોઈએ. કારણ કે આ ગુજરાતમાં બીજા નંબરની ભાષા ભીલી છે. ઘણા લોકોને ભ્રમ હશે કે હિન્દી બીજા નંબરની છે, પણ બીજા નંબરની ભાષા બોલનારા ભાષકો ભીલી છે, આદિવાસી સમાજ છે. એનું કેટલું સાહિત્ય આવે છે, માછીમારો વિશેની કેટલી વાત આવે છે. ગાંધીજીએ જે કહ્યું હતું ને કે કોશિયો સમજે એવી ભાષા, એટલું નહોતું કહ્યું સાહિત્ય પરિષદના અધ્યક્ષે, એમણે એ પણ કહ્યું હતું કોશિયા માટે પણ લખવાની વાત કરી હતી. પણ આપણે કોશિયા માટે લખવાની વાત કરતા નથી, અને હું લખું એ તમને વાંચવું જ જોઈએ. પેલા ફિલ્મ બનાવનાર જેવું છે કે અમે જે તમને ફિલ્મ બનાવીને બતાવી તમે કેમ ના જુઓ. આ નાટકમાં અત્યારે બહુ ચર્ચા ચાલે છે કે આ ઓડિયન્સને શિક્ષિત કરવું જોઈએ. મને બહુ આ એક ગાઢ લાગે છે કે કોઈને કેવું કે ઓડિયન્સને શિક્ષિત કરવાની વાત કરવી, હવે આનાથી મોટો કોઈ અપશબ્દ ન હોઈ શકે. અને બીજી વસ્તુ, અપશબ્દ આવ્યો એટલે કે આપણા ગુજરાતીમાં ડોમિનન્ટ ક્લાસનું કેટલું મહત્ત્વ છે કે રોજબરોજના જીવનમાં બધા જ લોકો અપશબ્દ બોલતા હોય છે, ગા બોલતા હોય છે, પણ સાહિત્ય, પણ આપણી પાસે અપશબ્દનો કોષ કોઈએ બનાવ્યો નથી. કારણ કે આપણે શબ્દને ઈશ્વર માનીએ છીએ, સંસ્કૃતમાંથી ઉતરી ગયેલી વાત પર છે. જીવનનો જે ધબકાર છે, એ ધબકા ગાળમાં અભિવ્યક્તિ થાય છે અપશબ્દમાં, એવી ક્યાંય નથી થતી. અપશબ્દનો કોષ નથી, એ જ ગુજરાતી સાહિત્ય કોનું છે એ સાબિત કરે છે. ઉમાશંકરે કહ્યું હતું કે કોનો કોની કોની ગુજરાત, હવે સવાલ એ મહત્વનો છે કે કોની કોની ગુજરાતી. મને વિશ્વાસ છે કે અપશબ્દોનો કોષ નથી એ મુદ્દા ઉપર ઓડિયન્સમાંથી ઘણા બધાને ઇન્ટરેક્શન કરવાનું મન થઈ જશે. તો આ મુદ્દે જ આપણે ઓડિયન્સ તરફ જઈએ, ઇફ યુ ગાઈઝ અલાઉ મી. યસ, સંવાદ શરૂ કરીએ આપણે. અમારી બિલકુલ બહુ જ એવી ઈચ્છા છે કે થોડાક યંગસ્ટર્સ એમના પ્રશ્નો રજૂ કરે, થોડાક વધારે પ્રશ્નો એ તરફથી આવે, અને પછી આપણે દરેક જણને ન્યાય આપવાની કોશિશ કરીશું. સવાલો. નમસ્કાર. સાહિત્ય એ કોને માટે, એનો આછો ઉલ્લેખ થયો, આગળ યાદનો થયો, ભાઈ મનીષીએ વાત કરી, એને ત્યાં પહોંચવું પડે. પણ એ છેવાડાનો માણસ અનટુ ધી લાસ્ટ, એને કેન્દ્રમાં રાખીને લખનારા કેટલા, એમાં ભાઈ મનીષી હમણાં સરસ આમ થોડીક બત્તી કરી છે, પણ એના સ્વભાવ પ્રમાણે ઘણી ઓછી ગણું છું, હું ઘણી ઓછી ગણું છું કે મોટી મોટી સંસ્થાઓ વાળા એમનું જ છપાય, એમના સગાઓનું જ છપાય, અને આવું ઇલિટનું જ છપાય. આ ક્યારે દૂર થશે, એ મારો પ્રશ્ન છે. આ ક્યારે દૂર થશે, આપણે મનીષીભાઈને જ પૂછીએ. તમને ઠીક લાગે?
અરે સર, સવાલ તમે પૂછ્યો છે, તમે કહો એમને, આપણે પૂછીએ એવું કશું નહીં. સુમનભાઈ કે સુમનભાઈ ને પૂછવો છે. ઓકે સુમનભાઈ, આ બધું ક્યારે ઠીક થશે? વડીલ બહુ ચિંતામાં છે. ક્યારે ઠીક થશે એ તો કહી શકાય એવું નથી, પણ એક દિવસ તો ઠીક થશે જ. અત્યારે નથી થતું, એક દિવસ, એક મને તમે સાંભળો, એક દિવસ થશે. એ રીતે થશે કે જેને તમે છેવાડાનો માણસ કહો છો એ પણ ધીરે ધીરે કેળવાશે, એ શિક્ષિત થશે, એની આર્થિક સામાજિક સ્થિતિ પણ સુધરતી આવશે, અને એને પણ એક દિવસ એવી ઈચ્છા થશે કે લાવ આ સાહિત્ય નામની વસ્તુ છે તે શું છે એને સમજવાની કે જાણવાની કોશિશ કરું. એ આશા હું છોડીને ચાલતો નથી. એવો વિકાસ દેશમાં થશે, થશે ને થશે. અને તે દિવસે આ જે ડિસ્ટન્સ છે લેખક અને વાચક વચ્ચેનું એ ઘણું બધું ઓછું થશે એવું ચોક્કસ કહી શકાય. બાકી આ વન વે ટ્રાફિક નથી એવું પણ હું માનું છું. મેં લખ્યું એટલે તમને સમજાઈ જાય એવું પણ નથી, અને તમે સમજવા માગો એટલે તમને સમજાઈ જાય એવું પણ નથી. બંને કોઈ એક બિંદુ પર આવીને મળવું પડશે, તો જ સંક્રમણ થશે, તો જ એકબીજાને કોમ્યુનિકેટ થશે, અભિવ્યક્તિ થશે, કે કોમ્યુનિકેશન જે શબ્દ વાપરો તે, બેને મળવાનું થશે ત્યારે કે જ્યારે તમે આમથી પણ આવશો અને આમથી પણ આવશો. બાકી આ પ્રશ્નનો કોઈ જવાબ હોતો નથી. આપણે આપણે ચિંતા કરીએ છીએ, અને આપણને જે આ લાગણી જન્મી છે તે બિલકુલ સાચી છે કે છેવાડાના માણસનું શું, અથવા તો સમાજના બીજા વર્ગોનું શું, આ ભદ્રવર્ગનું શાસન છે અથવા તો ભદ્રવર્ગ જ બધું ચલાવે છે, એવી ઘણી બધી વાત બિલકુલ સાચી છે. છતાં એનો કોઈ જવાબ આપણી પાસે હોઈ શકે નહીં, કેમ કે જેને રિસીવ કરવાનું છે, જેને સાહિત્ય પામવું છે, એને પણ કંઈક કરવું તો પડે એવું હું ચોક્કસ માનું છું. મનીષીભાઈ, ચિરાગભાઈ, આપ ડુ વોન્ટ ટુ? મારી પાસે થોડા જોકે જવાબો છે સર આપની માટે. આઈ એમ વેરી હેપી કે તમે બહુ જ સ્પષ્ટપણે લિટરેચરને એક એજન્સી તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છો, અને આપણે સૌ સાથે બેસીને લિટરેચર ઇઝ એન એજન્સી એન્ડ પોલિટાઇઝેશન ઇન લિટરરી પ્રોસેસીસ, રાઇટર પબ્લિશર નેક્સસ સામે અવાજ ઉઠાવતા થઈશું ત્યારે થશે. પણ ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ભીલી કવિતાઓ અને આદિવાસી કવિતાઓ રેગ્યુલર છપાતી થશે એટલા જ પ્રપોર્શનમાં જેટલા પ્રપોર્શનમાં આપણે આ વિરેફ અને ઉમાશંકર જોશી છપાય છે ત્યારે થશે. આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં આ વાત કરવાના રોજ અડધો અડધ 50% સેશન આ બધી વાતો પર હશે ત્યારે થશે. કાચા એલાયા ટોક્સ અબાઉટ દલિતાઇઝેશન ઓફ ઇન્ડિયન સોસાયટી. આપણા સમાજનું દલિતાઇઝેશન થશે તો સમાજ આપોઆપ એને વેલ્યુ ગણશે, અને એમની પાસે બહુ જ બધા એથોઝ એથનિક વેલ્યુઝ છે. પણ જો આપણે જાણીશું કે એ પણ આપણી લોક સંસ્કૃતિ છે અને બહુ જ સરસ મૂલ્યો છે, અને એ મૂલ્યોને પણ આપણે આપણા સમાજ જીવનનો ભાગ બનાવીશું તો આપણા સાહિત્ય જીવનનો પણ ભાગ બનશે. સમાજમાંથી જ સાહિત્ય આવે છે, સાહિત્યમાંથી સમાજ તરફ જાય છે, આ કદાચ એ પ્રોસેસ છે. મનીષભાઈ, આપ કંઈ કહેવા માગશો આ જ મુદ્દે? હું ચિરાગે પાઠ્યપુસ્તકની વાત કરી બહુ જ સારી કરી. આ જે વેલ્યુઝ જે છે ભદ્રવર્ગના, આપણને બીજો કોઈ વાંધો, પણ તમે જે ડોમિનન્ટ ક્લાસ છે એ લોકો જ પાઠ્યપુસ્તકોમાં એમની કવિતા એમની વાર્તા છપાય બહુ આગ્રહપૂર્વક કરતા હોય છે, એ નક્કી કરતા હોય છે. અને માત્ર ભાષા નહીં, ગણિતને બધી જ વસ્તુમાં જે વેલ્યુઝ આવે છે. હવે એક ગરીબ આદિવાસી વિસ્તારના ખેડ બ્રહ્મા પાસેના ગામનો એક વિદ્યાર્થી ચોથા ધોરણમાં ભણતો હોય, અને એને ગણિતનો દાખલો આવે એવો કે ફલાણા ભાઈએ ને 5 હેલિકોપ્ટર ખરીદવા છે, એક હેલિકોપ્ટરની કિંમત 8 કરોડ 90 લાખ રૂપિયા છે, તો 5 હેલિકોપ્ટરની કેટલા થશે? હવે એને જિંદગીમાં ક્યારે હેલિકોપ્ટરનો ખ્યાલ વિશે ખ્યાલ ના હોય. હવે આ જે એલિયનેશન છે, અળગાવો છે, એ શિક્ષણમાં ત્યાંથી શરૂ થાય છે. કવિતાઓ છે, પહેલો ધોરણ પાઠ, નમ નમન નમ, ત્યાં તમે નમવું એ કયા મૂલ્યો? એટલે તમે આજે એવું છે કે ભદ્રવર્ગના મૂલ્યો એવા છે કે તમે સારો માણસ કોને કહો? વિવેકી હોય, માથું ઓળતો હોય, રોજ નહાતો હોય, વડીલોને માન આપતો હોય. હવે હું કાલે જ મારી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતો હતો, મેં એક સવાલ બધી જગ્યાએ પૂછતો હતો. હું ખેડબ્રહ્મા બાજુ આદિવાસી વિસ્તારમાં હતો, મેં કહ્યું તમે સારો માણસ કોને કહો? મને કે એકબીજાને અરસપરસ મદદ કરે સારો માણસ,
એકબીજાના સુખ દુઃખમાં સાથ આપે સારો માણસ. હવે આ એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવો, એકબીજાને મદદ આપવી, એકબીજાને હૂંફ આપવી, આવું કેટલું સાહિત્ય લોકોની સરળ ભાષામાં લોકોના પાત્રો લઈ આપણે પહોંચાડીએ છીએ. આ જ્યારે પહોંચાડતા થઈશું, જ્યારે પાઠ્યપુસ્તકના બનાવવામાં પેલી ભાષાના આદિવાસી યુવાનો યુવતીઓ સામેલ થતા હશે, શિક્ષકો સામેલ થતા હશે, તમામ વર્ગના માછીમારના છોકરા સંતાનો પણ સમાલ થતા હશે, એમની પાસે આ પાઠ વાંચી અને પહોંચે છે કે નહીં એવું જ્યારે એક પ્રક્રિયા શરૂ થશે, ત્યારે મને લાગે છે કે બધાની સામેલગીરી આવશે. અને સૌથી વિશેષ મહત્ત્વની વસ્તુ છે કે સમાજમાં જે વંચિત રહી ગયા છે એ તમામ લોકોના સાહિત્યને જ્યારે આપણી સંસ્થાઓ સાહિત્યની એમના પુસ્તકોને મહત્ત્વ આપતું થશે, એમના પુસ્તકો બહાર પાડવાના શરૂ કરશે, ત્યારે કદાચ સમય બદલાશે, ત્યારે કદાચ સમાજ અને સમય બંને બદલાશે. સુમનભાઈએ બહુ સરસ વાત કરી, બહુ શુભ કવિ તો આવેગી. ઓન ધેટ નોટ, કેન વી હેવ અનધર ક્વેશ્ચન? યસ, આ બાજુ એક સવાલ છે, આપણે એમને માઇક પહોંચાડી શકીએ તાત્કાલિક? દોડીને દોડ 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 જી. નમસ્કાર. અહીંયા ભદ્રાવતના સાહિત્ય અને સામાન્ય લોકો એમાં સૌથી વધારે પ્રોબ્લેમ ત્યાં થાય છે કે પ્રકાશકો એટલા બધા પૈસા માંગે છે છપાવવાના, એટલે નિમ્ન વર્ગના લોકો છપાવવાનું મુશ્કેલ મુશ્કેલ બને છે. 25,000 થી 30,000 રૂપિયા 100-125 પાનાની પુસ્તકના જ્યારે માંગતા હોય તો ભદ્ર વર્ગ જ આપી શકે, દલિત વર્ગ ના આપી શકે. એક વાર દલિત વર્ગ પાસે જઈને એમના એમની સમસ્યાઓ એ બધું આપણે સમજવાની જરૂર છે, એ સમજી શકતા નથી કારણ કે ભદ્ર વર્ગ ત્યાં જ પહોંચતા નથી. ને આ કામ હું એટલે સમજી શકું છું કે મેં હાલરડા પર PhD કર્યું છે 1980માં. હાઉ નાઇસ. અને તે માટે મારે ફિલ્ડ વર્ક ખૂબ બધું કરવું પડ્યું કારણ એ વિષય પર કોઈ સાહિત્ય હતું જ નહીં. ઝૂંપડાઓમાં ગઈ, વણઝારાઓ પાસે ગઈ, બધા પાસે જઈ જઈને મેં ભેગું કર્યું છે. એટલે લોકની જે પ્રોબ્લેમ છે, લોકની મુશ્કેલીઓ છે એ મને સમજે છે. મેમ, આપનો કોઈ સીધો સવાલ આમાંથી કોઈ નહીં, આપનો આપનો મત હું સ્વીકારું છું. સવાલ એ છે કે પ્રકાશકોને પ્રકાશકો સસ્તા ક્યારે થશે? કઈ જાતનું છાપવું કે એ બધી સમજ પ્રકાશકોમાં. નૈશદ, આઈ એમ શ્યોર રૂપાલીબેન વિલ હેવ અ લોટ ટુ સે ઓન ધીસ. યસ પ્લીઝ. કે એ આ સમાજમાંથી સામાન્ય વર્ગમાંથી લખાતા સાહિત્યને પ્રકાશકો થ્રુ લોકો સુધી પહોંચાડવાનો એબ્સોલ્યુટ થેન્ક યુ મેમ પ્રયત્ન કરી રહ્યા છે. ઓન ધેટ નોટ, બિફોર આપણે આ છેલ્લો સવાલ રાખવો પડશે, આના પછી આપણી પાસે બહુ સમયની મર્યાદા છે, લગભગ 3:30 થઈ ચૂક્યા છે અને પછી નેક્સ્ટ સેશન તરફ આગળ વધવાનું છે. પ્લીઝ ડોક્ટર બકે. મેડમે જે વાત કરી ને, એટલે મોંઘા છે તો વાત પછીની છે. ત્યાં પણ એક ડિસ્ક્રિમિનેશન અને આભડછેટ છે, એટલે કોઈ પ્રકાશક હાથમાં લેવા તૈયાર જ નથી. તમે જોશો કે નાવન્યા કરીને જે પબ્લિશિંગ હાઉસ છે, દેર આર સ્પેસિફિક પબ્લિકેશન હાઉસીસ ફોર સ્પેસિફિક લિટરેચર. એટલે ત્યાં પણ એવું છે કે દલિત સાહિત્ય માટે જુદો પ્રકાશક, આદિવાસી સાહિત્ય માટે જુદા પ્રકાશક, એટલે ત્યાં પણ હેજીમની આખી છે જ, વાડા છે ત્યાં પણ પબ્લિશરમાં. એટલે પૈસા દલિત સાહિત્યકારો અહીંયા બેઠેલા છે, સમાજ કલ્યાણ વિભાગમાંથી ગ્રાન્ટ મળે છે પ્રકાશનની, ઓછી ગ્રાન્ટ મળે છે, પણ એ ગ્રાન્ટ અને ધારો કે કોઈ બીજા દાતાઓ હોય તો એ પૈસા ભેગા અગર બી કરી શકે તો આઈ ડોન્ટ થિંક કોઈ પણ માર્કેટ ડ્રિવન જે મેઇન સ્ટ્રીમ પબ્લિશર છે એ આ હાથ લગાડે. તમે એ પૈસા આપો તો એ નહીં કરે, એક વસ્તુ છે. અત્યારે મારી પાસે અહીંયા એક કવિતા છે, એક કુંકણા કવિ છે મહેન્દ્ર પટેલ કરીને, એમણે કુંકણામાં એક આખી જે કવિતા લખી છે, આઈ જસ્ટ એન્ડ ઓન દેટ નોટ. આઈ એમ હેલ્પિંગ, આઈ હેવ ટ્રાન્સલેટેડ હિઝ પોએમ ઇન ટુ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ, અને હું અત્યારે દેવાલી, રાઠવી આ બધી ભાષાઓમાંથી અનુવાદ કરી રહી છું, પ્રકાશન કરીને એ લોકોને પ્રમોટ કરી રહી છું, પ્લેટફોર્મ આપી રહી છું, અને પ્રકાશનમાં પણ એમના સંગ્રહો થાય એવા પ્રયત્નો હું મારી રીતે કરી રહી છું. તો એમ આ બધી વાતને વણી લે એવી એમની જે છેલ્લી પંક્તિઓ છે, એ વ્યક્તિ તરીકે પણ વાત કરે છે, આદિવાસી વ્યક્તિ તરીકે, આદિવાસી કવિ તરીકે, સાહિત્યકાર તરીકે પણ વાત કરે છે. આમી બી માનસા તુમી બી તો સમજફેર હુઈ બી, સમજફેર હોય પણ ખરો, પણ
મોઠવાય મોટાઈમાં ફેર હો, દોન હરકે દાળેમાં પોપણા જો ફૂટ, તાહા તી બુડ બની હં, મગ ફૂલી ફાલી ઝૂલ હ. મગની બે ફાળ છે, એ બે ફાળ હોય ને એને તમે દાણો રોપશો તો જ એમાંથી કુપણ થશે અને તો જ એમાંથી આખું ઉગશે. એટલે હાઉ હાઉ ગ્રેટ ઇઝ ધેટ, ધીસ ઇઝ વેરી નાઇસ પોઈન્ટ. સુમનભાઈ, ઓન અ કન્ક્લુડિંગ નોટ્સ, વુડ યુ ગાઈઝ લાઈક ટુ કાઇન્ડ ઓફ સે સમથિંગ ઇન અ વેરી શોર્ટ ટર્મ? પ્રકાશકોની અને પાઠ્યપુસ્તક મંડળ ચલાવનારાઓની જે વાત થઈ, એવી ઘણી વાતો છે જેમાં રાજકારણ છે એવું ચોખ્ખું આપણે બતાવી શકીએ. કેમ કે જ્યાં જ્યાં ભદ્રવર્ગ છે ત્યાં ત્યાં આ પ્રકારની હેજીમની ઊભી થવાની છે, ત્યાં પોલિટિક્સ ઊભું થવાનું છે અને એ રીતે આખો વેપલો ચાલતો હોય છે. એનો એક આન્સર એ છે કે તમારે વિદ્રોહ કરવો પડે, તમારે અવાજ ઉઠાવવો પડે, તમારે ભેગા થઈને બોલવું પડે. જો તમે કશું કહો નહીં તો કશું થઈ શકે. સાહિત્ય જગતમાંથી જે મળવો જોઈએ તે એ છે કે ધીસ ઇઝ ધ ક્રિટિક્સ જોબ. વિવેચકનું આ કામ છે કે જે આ બધા પ્રશ્નોને લઈને કૃતિઓના અને કર્તાઓના મૂલ્યાંકનો કરે, આકરા મૂલ્યાંકનો કરે, કંઈ બતાવે કે આ પ્રમાણે ન લખાય, આ પ્રમાણે લખાયું છે એ બરાબર નથી. એવી ચોખ્ખી વાત કરનારા જ્યાં સુધી વિદ્રોહી અવાજો આપણને નહીં મળે ત્યાં સુધી આ પરિસ્થિતિ આની આ જ રહેવાની છે. મેં કહ્યું એ પ્રમાણે લેખક પક્ષે પણ પ્રશ્નો છે, વાચક પક્ષે પણ પ્રશ્નો છે અને વચ્ચે જે લોકો છે, પ્રકાશકો, પાઠ્યપુસ્તક મંડળવાળા, કે હવે હું તો એક ત્રીજો વર્ગ પણ જોઈ રહ્યો છું મનીષી, કે દે આર ધી વોટ વી સે વહીવટદારો છે સાહિત્યના, દે આર ધી મેનેજર્સ ઓફ લિટરેચર, દે મેનેજ એવરીથિંગ કે કોને બોલાવવાથી શું થશે અને કોને બોલાવવાથી શું નહીં થાય. તો ધીસ વે આખી વસ્તુ એક હોલ પેકેજ લાગે છે ચિરાગ, જેને તમે એલિટિસ કહી શકો. અને એની સામે આ આ સેશન આપણે રાખી એનું મારે મન બહુ મૂલ્ય છે કે આપણે એક ને એક દિવસ તો આમાંથી અવાજ ઉઠાવતા થઈશું. જી, માત્ર આપણે એમ કે સુખે વાંચીને સૂઈ જઈએ ને બેસી રહીએ ને મને તો કંઈ ફાવતું નથી ને આ તો અઘરું છે અને આ લેખક કેમ ચાલે ને પેલો કેમ, એ બધું કહેવાનો કોઈ મતલબ નથી. જી, એટલે પ્રજાજને કહેવું પડશે અને જેને અધિકારી કહીએ છીએ લિટરરી ક્રિટિકે કહેવું પડશે. થેન્ક યુ વેરી મચ. એટલે વચ્ચેનાનો અને વચ્ચેનો આપણને મહત્વના પ્રશ્નો છે. ચિરાગભાઈ, કોઈ કન્ક્લુડિંગ નોટ આપના? કન્ક્લુડિંગ નોટમાં જેમ સુમનભાઈએ કહ્યું એમ, યસ, હું અગ્રી કરું છું, પણ તેમ છતાંય મને એવું લાગે છે કે વિદ્રોહ તો ખબર નહીં સુમનભાઈ ક્યારે થશે અને કોણ કરશે, પણ આપણે સૌ પોતપોતાનો અંગત પ્રયત્ન તો કરી જ શકીએ. આપણે સૌ આપણા સમાજમાં આપણા બાળકો સાથે દરેક પ્રકારનું સાહિત્ય જો વાંચીશું તો આવનારી પેઢી દરેક એક્સપ્રેશનને સાહિત્ય જોતા સમજતા શીખશે. પણ આપણે જો આપણી ઉગીને ઊભી થઈ રહી છે એ પેઢીઓ સામે અમુક જ પ્રકારના સાહિત્યને સાહિત્ય સ્વરૂપે વાંચીશું અને એમને વાંચવા માટે પ્રેરીશું, જેમાં પાઠ્યપુસ્તક મંડળનો જ નહીં પણ અહીંયા પેરેન્ટ્સનો પણ જે રોલ છે એની હું વાત કરી રહ્યો છું, તો કદાચ હજુ વધારે સમય લાગી જશે. એનીવે, સુમનભાઈએ કહ્યું કે આ એક પ્રકારનો વિપ્લવ છે, વહીવટદારો છે અને આ જે નેટવર્ક છે, નેક્સસ છે રાધર પબ્લિશર એન્ડ રાઇટરનું, એના વિશે એક બહુ જ સરસ અખાના છપ્પાના ફોર્મેટમાં લખાયેલું હરિવલ્લભ ભાયાણીએ લખેલું ચાર પાંચ ચરણો છે એ વાંચીને આઈ થિંક આઈ વિલ કન્વે માય કન્ક્લુડિંગ નોટ. ચાર પાંચ નહીં, બે ત્રણ, બે ત્રણ. સો અખાના છપ્પાને આજે સાંજે તો આપણે અહીંયા આગળ છપ્પા રોક્સ છે, આઈ હોપ યુ ઓલ વિલ બી પ્રેઝન્ટ ફોર દેટ. હરિવલ્લભ ભાયાણી કહે છે કે એનું નામ છે વેપલા વ્યંગ. સર્જક તર્જક થઈને ફરે, તર્જક સર્જક થઈને ચરે, વિવેચક વેચકને ચૂમે, વેચક વિવેચકને જમે. વિવેચન વિરેચન જાણ, વેરી વધેરક કલમ કૃપાણ. પામરને આની કશી પ્રીચ, પામરને આની કશી પ્રીચ, એકો હમ પણ મો દશવીશ. છેકો જલમ્યો સમજે કુછ, કોઈ એવો છે કે જે આ બધું સમજી શકે છે જે તમે લખી નાખ્યું? છેકો જલમ્યો સમજે કુછ, વળ દ્યો છો ચોડેલી મોચ. બાવન ના બસ ખડકો ગંજ, લખે તેજ વાંચે શો રંજ. અને છેલ્લું ચરણ છે જી, 21મીનું એ અદ્વૈત. આપણી સદીમાં આપણે આ એલિટિઝમ સાથે અહીં સુધી આવી પહોંચ્યા છીએ. 21મીનું આ અદ્વૈત, કોશિયા બોચિયાની કશી ગેત. બાવન નો બઢિયો વેપલો, અખે લૂંટી જૂંટી ભર્યો ટોપલો. ઓન દેટ નોટ, આઈ થિંક
સરસ મજાનો સંવાદ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, અહીંયા એને સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો વેરી મચ આપ સૌએ આપનો સરસ મજાનો ઓપિનિયન અને સમય અમને આપ્યો, આ સંવાદને સરસ રીતે આપણે કન્ડક્ટ કર્યો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ચિરાગભાઈ, મનીષીભાઈ, ડૉક્ટર બકે, સુમનભાઈ, થેન્ક યુ વેરી મચ. અને જતાં જતાં મનીષીભાઈના એક ફેન કહી ગયા છે કે આજે મનીષીભાઈની એનિવર્સરી છે, સો આ મંચ ઉપર થી આપણે એમને અભિનંદન આપીએ છીએ. મનીષીભાઈ, રૂપાબેન પણ હાજર છે, રૂપાબેન ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ. મેં એમને પૂછ્યું કરું કે આ સ્ટેજ ઉપર એનું કોઈ રેલેવન્સ કરું, એમને કીધું આ તો કેવું હોય, તો મેં કીધું તો કહેવાય, એમાં કંઈ બહુ વાંધો નથી. થેન્ક યુ સો વેરી મચ, થેન્ક યુ, થેન્ક યુ. એરપોર્ટ બંધ કરી દઉં ને? હા.